નાવમાં ઉભે આવી ગઈ અને મારા સદગુરુને નાવિક બનાવી દીધો, આના ભરોસે હું હાલી નીકળી. કઈ નો નડ્યું, કઈ નો નડ્યું. અને આપણને કઈક નડતું હોય સમજી લેવાનું, કાંઈ એની નામમાં નથી, નામની નાવમાં નથી બેઠા, કાંઈ એને સુકાની પદ નથી દીધું. મેન તો એની નામની નાવમાં તો બેઠા, પણ એને સુકાની પદ દીધું નથી. આપણા આપણા ડાપણે આપણે હલેસા માર્યા જાય ત્યાં અમે વાવાઝોડું આવે ત્યારે ઘડીક ગુરુની યાદ કરીએ. ત્યારે સદગુરુ તો એવી કળ જાણે છે કે ગમે એવા વાવાઝોડા આવતા હોય એ હામા પવન નહીં, તે વાણ તમારું હામા કાંઠે લઈ લેવો એને સઢસડ આવતા. તે કૃષ્ણનું આખું સૈન્ય માંગ્યું અને પાંડવો એ કૃષ્ણ માંગ્યા. ભગવાન જેનો સારથી હોય એને ક્યાં હારવાની બીક હોય, ભગવાન જેનો સારથી હોય એને હારવા હરવાની બીક હોય નહી. કૃષ્ણનું આખું સેન ને કૌરવનું આખું સેન નો કુશળગાળ નીકળી ગયો આ 65 હતા. પણ સારથી કોણ હતો? ભગવાન હતો. કઈ કલમ કોઈ સમજે મારી દીધી, સમય સમય બળવાનો નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. પ્રશ્ન હતો ને અહીંયા પોતે રથ પોતે હાંકતા હતા એટલે લૂંટાઈ ગયા. એમ આપણા જીવનને સારથીપણું સદગુરુને આપ્યું હોય એની હોળીમાં બેઠા હોય, પણ સારથીપણું સદગુરુને આપ્યું હોય તો વાળ વાંકો ન થાય બાપુ, અને સારથીપણું લઈ લો એટલે કાબા લૂંટી જાય. આ દેનો માર્મિક મર્મ છે, આધ્યાત્મિક મર્મ આ છે. એમ આપણા જીવન સદગુરુને અર્પણ કર્યા વગરના જેટલા આપણા ગાડા હાલ્યા જાય છે એ બધા લૂંટાવાનો, મરવાનો, ઠરવાનો, બધો ઠગવાનો બધો ભય રહેશે ભાઈ. એટલે ત્રંબક સાહેબ કહે છે કે નામ છે નૈયા નામ ખવૈયા, નામ છે તારણ હાર આ જુગો જુગ, નામ છે તારણ આદિકાળથી તરણ તારણ હોય એવું હોય તો નામ છે. ફેરવો નામની માળા તો તારા કટે જન્મ જન્મના જંજાળા. આ નામની માળા ફેરવવાની છે બાપુ. ઓલા તો એના મારી મર્મ મેક્યા છે બાર. એક આ અંતરની માળા નિરંજન માળા ફેરવવા માટેના બધા મર્મ ભેદ છે. હવે જો મર્મ ભેદ સમજ્યા વગર ઓળ્યા ગમે એટલી માળા ફેરવી એનો કઈ અર્થ સર એવો નથી. એક હાન સમશાવું સંતો મહાપુરુષો કરી, જેને જેવી વિધિ જડી એવી વિધિ નો મર્મ ભેદ તો આંતરિક છે. એ આંતરિક મર્મ ભેદ ન સમજાય ત્યાં લગણ બાહ્યના જેટલા પરમાત્માને પામવા માટેના જેટલા વિધાનો છે એ સેનશાળા છે, સેનશાળા છે. એનો અર્થ બહારના જેટલા સેનશાળા છે એનો અસલ અર્થનો મર્મ સમજાય ક્યારે? કે જ્યારે તમને સદગુરુની દયા મળે, સદગુરુની દ્રષ્ટિ મળે, સદગુરુની કૃપા મળે અને સદગુરુનું શરણ મળે, તે સિવાય સમજાય એવો નથી. એ ભેદ ભેદ જ રહે સમજાય. એટલે કૃષ્ણની ગીતા છે ને એ રાજકીય ગીતા કહેવામાં આવી છે કે એમાંથી જે જેને જે ભૂજ્યું એ લઈને ભાગ્યા અને ધર્મ સ્થપાઈ ગયો. કૃષ્ણની ગીતા રાજકીય ગીતા કહેવામાં આવી છે. જેને જે અર્થ ને જે મર્મ સમજાણો હોય એ મર્મ લઈને હાલતા થઈ ગયા એટલે એના ધર્મની સ્થાપના થઈ ગઈ. પણ અષ્ટાવક્રની ગીતામાંથી કોઈ એક હળી ફીરી ગયું નથી. અષ્ટાવક્રની ગીતામાંથી કોઈ ધર્મની સ્થાપના ન થાય. અસલ જ્ઞાન ઝળકે છે ને અસલ આત્મતત્વનો રસ હોય તો અષ્ટાવક્રની ગીતામાં છે, જેનો કોઈ ધર્મનો સ્થાપી. કારણ કે એનો આખો મર્મ એવો છે કરવું જ ઘટ્યું.
आत्मतत्व ने जाणवामां जे विधानो होय ए करवा ज छूट्या। એટલે નામની નાવમાં જે બેઠા અને સદગુરુ ને સુકાની વધ હોંકું એ ભવ નિધિ તરત તરાય છે। અને કોણ કોણ તર્યા એવાના ઇતિહાસ બતાવ્યા કે આપણને એમ થાય કે આપણે તો ઓહો તે શિકાર કર્યા ઉનકા ધોકા મેલ શ્વાસ ને ઉશ્વાસ આલે તારા ઘટમાં એના કરી લે નિદાન હે મનમસ્તાના લે લે હરિના ગુણ ગાય। આ દમ કદમ ના દોર પર સડી જા વંદા અટળ ભય પદ પાય દાસી જીવન સંત ભીમના શરણે આ તો સમજુ ને દિયા સમજા હે મન મસ્તાના લે લે હરિના ગુણ ગાય। એટલે ત્રંબક સાહેબ આ નામની નાવમાં બેઠા ને કોના કામ થી એના ઇતિહાસ લેતા કે છે અધમ અજામેલ સજનો કસાઈ। અજામલ અને સજનો કસાઈ નહી શ્રીજી મહારાજ ના કાને વાત ગઈ એટલે ભાઈ કીધું કે એનું ધન તો પેલા હાલે આપણે એનો ભાવ ક્યાં ભિખારી છે ભાઈ। ભાવે પ્રેમે દીધેલું દસ્યું તે તમારે લાખ રૂપિયાને લાગે આપણને એમ થાય કે લાખ રૂપિયા મોટા નહીં। તમે દિલથી અને પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ ભાવથી તમે પાવલી દીધી હોય ને એ 1,25,00,000 ને લાગે હો ભાઈ। 1,25,00,000 તો કઈક નામ ને ઉજળા થવા ને કઈક કઈક થવા એવરાવા દીધું હોય અને આ તો પાવલી છે એ તો પૂર્ણ પ્રેમથી દીધી હોય એ 1,25,00,000 ને લાગે। એટલે શ્રીજી મહારાજે ગુણિકાનું દ્રવ્ય સ્વીકાર્યું હતું। ગુણિકા હતી પોપટ પટાવતી એમાંથી લે લાખા દેખી ના ઓલામાં વલે ને હોનાના સકડા સડાવતા ને હોનાના મરદા મુંગટ સડાવતા પણ દિલમાં કપટ હોય દિલમાં કપટ હોય એ નો હાલે નો હાલે। અધમ જામેલો સજનો પસાઈ આધા નામે ગુણક્યા તરાઈ જુડને મારી ગજને ઉગારી આ બંધન છોડાવન હાર જુગો જુગા નામ છે તારણ હાર। કે બાઈ મીરાના જેર અમૃત કીધા 88 સબરીના હાથોથ લીધા શબરીબાઈ ને દર્શન દીધા કરુણા રૂપ કીર્તાર જુગો જુગા નામ છે તાર હાર। જેને ઈશ્વર પ્રત્યે હૃદયમાં ભાવ ને પ્રેમ જાગ્યો એવાના ઇતિહાસો રચાણા છે હો ભાઈ। આપણે ઈશ્વર પ્રત્યેના જ્ઞાન કથી ગમે એટલા ગાડા ભરી જાણકારાના દાવા કરતા હોય જ્ઞાન કથી ગાડા ભરે નો મટે અંતર નો વિખવાદ કહે કબીર કરસા કંદોઈ ના એ કોઈ દેનો પામે બાપુ એની મીઠાશ ને એની લિજ્જત ન આવે। કારણ કે હૃદય માનપાન થી ભર્યા છે માનપાન થી ભર્યા છે કઈક માન મળે તો કે કઈક અપમાન થાય તો ભક્તિ છે ભાવ ને પ્રેમ ની એમાં માનપાન કઈ આવે એવું અંતર નો વિખવાદ ન ટળ્યો હોય બાપુ ત્યાં લગન ગમે એટલી પરમાત્માની ઠેઠ સેડા હોય તેની વાત કરતી હોય તો એ વાત વાતમાં જ રહે એમ છે એની કઈ લિજ્જત આવે એવું નથી। એની જે એની લિજ્જત આવી છે ને એને એની સુવાસના આવી ને એને સુગંધ એ બેઠી છે પછી બાહ્ય વ્યવહારો એને કોઈ રીઝવીએ કે ખીજવીએ કે નહીં। કારણ કે ભીતરનો સદગુરુ એનો જાગ્યો છે અને ભીતરનો સદગુરુ જાગ્યો એને જ આ સુવાસના લાગી છે પણ ભાવને પ્રેમ હોય તો નહીતર નહીં ભાવને પ્રેમ હોય તો
बाई मीरा ना जेर अमृत गीता ऐठा बोर सबरी ना हाथों लीधा सबरी बाई ने दर्शन दीदा करुणा रूप कीर्तार जुगो जुग आ नाम से तारण हार जुगो जुग दास कबीर नी भीड़ू ने जाने डर को नड़ी जेने ज्ञान कथ्यू से अहंभार नहीं दासत्व पण स्वीकार्यु कीधु भक्त जला नु पारख्यु लीधु दासी जीवन नु देवु दीधु आ लजा ना राखण हार जुगो जुग आ नाम से तारण हार मारा